જૂનાગઢના ઘણા ગ્રામ પંચાયત કચેરીના પદાધિકારીઓ તથા હોદ્દેદારોએ કરેલ લાખો રૂપિયાના ભ્રષ્ટાચાર બાબતે ગુનેગારો સામે કાયદેસર કાર્યવાહી કરવા અને સરપંચને તાત્કાલિક ફરજ મુક્ત કરવા બાબતે જૂનાગઢ કલેક્ટરને ઘણા ગામના જાગૃત નાગરિકો દ્વારા આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી। ઘણા ગામના જાગૃત નાગરિકો દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી કે લાખોના ભ્રષ્ટાચારની જાણ થતાં ઘણા ગામે ભ્રષ્ટાચાર આચરનાર સામે કાર્યવાહી કરવામાં આવેલ નથી। વર્તમાન ગ્રામ પંચાયત કચેરીના હોદ્દેદારોને ફરજ મુક્ત કરેલ નથી। આનો સીધો અર્થ એવો થાય છે કે ઉપલા અધિકારીઓ પણ આ ભ્રષ્ટાચારમાં સામેલ છે અને ભ્રષ્ટાચાર કરેલ ગુનેગારોને છાવરે છે। આ કામના ગુનેગાર સરપંચ ઘણા ગ્રામ પંચાયત કચેરી તથા તલાટી મંત્રી સામે કાયદેસર કરવા રજૂઆત કરવામાં આવી હતી। પ્રજાના પૈસાનો આ રીતે દુરુપયોગ કરી પદાધિકારીઓ પોતાના ઘર ભરે છે અને ઘણા ગામમાં કામગીરી થયેલ ન હોવા છતાં પણ ખોટા બિલો બનાવી અને લાખો રૂપિયાનો ભ્રષ્ટાચાર કરે છે। અમારું ગામ ઘણા ગામમાં આજ 10 વર્ષથી એક નો સરપંચ આવેલો આવે છે, એને મોટો લાખો રૂપિયાનો ભ્રષ્ટાચાર કર્યો છે। પછી અમને, હું એક જાગૃત નાગરિક તરીકે તાલુકામાં તલાટી મંત્રીમાં અમે આરટીઆઈમાં માહિતી માંગી, માહિતી અમે તપાસતા એમાં લાખો રૂપિયાનો ભ્રષ્ટાચાર થયો છે। પછી અમે તાલુકામાંથી એની માગી કે ભાઈ આ તમે આ બધી માપસેટ કરો, આમાં બધું ઘણું બધું કૌભાંડ નીકળ્યું છે, તો એ તપાસમાં આવ્યા, તપાસ બે વખત કરી ગયા, એ તપાસનો રિપોર્ટ થઈ ગયો, રિપોર્ટ અહીં ડીડીઓમાં જૂનાગઢ જિલ્લામાં મોકલી દીધો છે। આજ 5 મહિના થયા, હજી અમને એનો કોઈ જવાબ મળ્યો નથી। ઘણા ગ્રામ પંચાયત કચેરીએ 2012-2020 સુધીમાં અંદાજે 45-50 લાખનો ભ્રષ્ટાચાર કરેલ છે। આ બાબતે તાલુકા વિકાસ અધિકારી માણાવદર તથા જિલ્લા વિકાસ અધિકારી જૂનાગઢ તથા વિકાસ કમિશનર ગાંધીનગર, મુખ્યમંત્રી, રાજ્યપાલ તથા સંબંધિત સચિવ ગાંધીનગર, લાંચ રૂશ્વત બ્યુરો અમદાવાદને લેખિત જાણ કરવા છતાં પણ હજી સુધી કોઈ પગલાં લીધેલ નથી। મેટલ કામના ખોટા બિલો બનાવવામાં આવ્યા છે, બધી હકીકત હોવા છતાં પણ આ બાબતે 15 દિવસમાં કાર્યવાહી નહીં થાય તો ન છૂટકે પરિવાર સાથે ગાંધી ચિંધ્યા માર્ગે પગલાં ભરવાની ફરજ પડશે અને ગુજરાત હાઈકોર્ટમાં પણ આ બાબતે રજૂઆત કરવામાં આવશે તેમ જણાવ્યું હતું। અને અમારા ગામમાં મોટે પાયે ભ્રષ્ટાચાર થયેલ છે, જે દેવદનભાઈ હીરાભાઈ મહેતાએ માહિતી માંગેલ છે, એની મને માલુમ પડ્યું છે। જ્યારે આ ભ્રષ્ટાચાર થયો તો ત્યારે હું ઉપ સરપંચ હતો અને જ્યારે આ લોકોએ માહિતી માંગી ત્યારે બધું સત્ય બહાર આવ્યું છે। મારી જાણ બહાર હાથે સહયોગ કરી અને આમાં ઉચાપત કરેલી છે એવું અમને માલુમ પડ્યું છે। દેવદનભાઈને આ માહિતી મેં વાંચતા, તમામ વિગત જાણતા મને આ બધું સત્ય લાગ્યું છે અને લાખો રૂપિયાનો ભ્રષ્ટાચાર થયેલો છે, તો આમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તો આ અધિકારીઓને દરેકને આમાં નમ્ર વિનંતી કે ભાઈ તમે ધ્યાન આપો, ભ્રષ્ટાચાર થયેલો છે। ઘણા ગામેથી માણાવદર તાલુકાનું ઘણા ગામ આજે જૂનાગઢ જિલ્લા કલેક્ટર સાહેબને અમે લોકો આવેદનપત્ર આવ્યા છીએ કે ઘણા ગ્રામ પંચાયત દ્વારા સરપંચ દ્વારા એક ભ્રષ્ટાચાર કરવામાં આવેલું હોય, જેની અરજી અમારા ગામના રહીશ દેવદનભાઈ હીરાભાઈ મહેતા તરફથી આપવામાં આવેલું હોય, ટીડીઓમાં, ડીડીઓમાં અને મુખ્યમંત્રી કાર્યાલય, તકેદારી આયોગ બોર્ડ ગાંધીનગર, જ્યાંથી જવાબ મળેલું હોય, ઘણા ગામની અંદર 2 વખત તપાસમાં આવેલું હોય અને એવો ઓર્ડર કરવામાં આવેલો હોય કે આ તપાસ તમે જલ્દી પૂર્ણ કરો અને આનું સ્પષ્ટ રીતે નિરાકરણ લઈ આવો। વનરાજ ચૌહાણ સાથે હર્ષુક પરમાર, લાઈવ ગુજરાત ન્યૂઝ, જૂનાગઢ।